નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠા બાબતે. તો માવઠાના વિસ્તારમાં વધારો થઈ શકે છે, તો વધુ કયા વિસ્તારમાં શક્યતાઓ રહી શકે છે તે વિશેની પણ વાત કરીશું, તેમજ હાલના લેટેસ્ટ મોડલની અપડેટ શું કહી રહી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીએ. તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે જે માવઠાની અપડેટ આપી હતી તે પ્રમાણે સ્થિતિ વધતી નજરે પડી રહી છે. ત્યારે ખાસ કરીને હાલની સિસ્ટમો જોઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એજ એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે મધ્ય પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહ્યું છે. તો એક વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે 23 તારીખે જે ઉત્તર ભારતના રાજ્યો છે તેમાંથી પસાર થવાનું છે અને તમિલનાડુ આજુબાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત માટે એક માવઠારૂપી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. આપણે ગઈકાલે પણ આ બાબતે વિડીયોમાં વાત કરી હતી, પરંતુ આજના જે લેટેસ્ટ મોડેલોની અપડેટો જોઈએ તો થોડી ચિંતાજનક અપડેટો આવી છે. કારણ કે જે મોડેલો માવઠાની શક્યતા ઓછી બતાવતા હતા તેમાં પણ હવે માવઠાની શક્યતાઓ વધતી નજરે પડી રહી છે, જેને કારણે આપણે ગઈકાલે જે વિસ્તારો દર્શાવ્યા હતા, સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સૌથી વધુ શક્યતાઓ દેખાતી હતી. તો તે પ્રમાણે આ ભાગોમાં તો 25-28 તારીખ આપણે ગઈકાલે કહ્યું તે પ્રમાણે શક્યતાઓ દેખાય છે, પરંતુ તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના બાકીના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં પણ માવઠારૂપી વરસાદની શક્યતાઓ વધી છે. એટલે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે માઠા સમાચાર ગણી શકાય છે અને માવઠું થોડું વધુ તીવ્ર બની શકે છે, મતલબ કે માવઠાની જે તીવ્રતા છે તે વધી શકે છે અને વરસાદના વિસ્તારો છે તેમાં પણ વધારો થઈ શકે છે. આમ જોવા જઈએ તો અત્યારે જે માવઠાનો વરસાદ હોય છે તે કોઈ ફિક્સ લોકેશન ઉપર પડે તેવી શક્યતાઓ આપણે ના ગણી શકીએ, કારણ કે કોઈ એક લોકેશન પર અંદાજ ના લગાવી શકાય. આ પ્રકારનો વરસાદ પડતો હોય છે ત્યારે અલગ અલગ લોકેશનમાં વરસાદ પડતો હોય છે, એટલે ચોક્કસ લોકેશન માવઠાનો આપવું શક્ય નથી, પરંતુ ગુજરાત માટે એક ખતરાની ઘંટી સમાન સાબિત થાય તેવું માવઠું જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે વધતી નજરે પડી રહી છે. અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ, એકલ લોકલ વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અત્યારના લેટેસ્ટ મોડલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે, પરંતુ સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં થાય તેવી સંભાવના અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે લાગી રહી છે. એટલે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે સાવચેતી રાખવી, માવઠાનો કચરો વધ્યો છે અને વિસ્તારોમાં પણ વધારો થવાની સંભાવનાઓ રહેલી છે, પરંતુ વરસાદનો વિસ્તાર ફિક્સ ન હોય, ગમે તે લોકેશનમાં વરસાદ પડી શકે છે. એટલે ખેડૂત મિત્રોએ આ બાબતે ધ્યાન રાખવું અને સાવચેતી રાખવી. જો ખુલ્લામાં તમારો કોઈ પાક પડ્યો હોય કે તમારો પાલો પડ્યો હોય તો આને યોગ્ય જગ્યાએ અથવા તો યોગ્ય વ્યવસ્થા કરીને સાચવી રાખવો, જેથી કરીને નુકસાનથી બચી શકાય છે. તો ખાસ કરીને હવે જેમ જેમ અપડેટ આવશે તે બાબતની અપડેટ આપણા દ્વારા આપવામાં આવશે, પરંતુ ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે આ એક નુકસાનકારક માવઠું સાબિત થઈ શકે છે. કારણ કે અત્યારે જે શિયાળુ પાકોના વાવેતર થયા હોય છે તેમાં ચોક્કસપણે આ માવઠું નુકસાનકારક સાબિત થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે લેટેસ્ટ મોડેલો છે તે ચિંતાજનક સ્થિતિ જન્માવી રહ્યા છે, તો ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી. જેમ જેમ હજી સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ આપણે જિલ્લા વાઇઝ પણ માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે. આભાર.